ધોરણે વિષય ગણિત ગમન સ્વાધ્યાય ટૂંકી સ્વાધ્યાય ચાર એની અંદર આપણે બાદ બાકી બરોબર તો એમાં પ્રશ્ન નંબર કેટલો મૂકો જતા તો કે આઠ મુ બરોબર મેં તમને લેસનની અંદર આપ્યો તો પ્રશ્ન આઠમો પ્રશ્ન છે બાદ બાકી કરો આડા અને ઊભા સરવાળા હતા પ્રશ્ન નંબર 8 છે એ લેસનની અંદર આપેલો અને પ્રશ્ન નંબર 9 એમાં આપણે લગભગ પહેલી લાઈન કરી દીધી ખાલી બરોબર શું કહ્યું છે પહેલી લાઈન એક જ કરી દીધી બીજી ત્રીજી અને ચોથી જે ચાર ત્રણ લાઈન છે છેલ્લી એ આપણે બાકી છે પ્રશ્ન નંબર 9 સાચો અંક લખો મુરસ્તા સાચો હવે એમાં ઉપરનો આવ્યો છે માઇનસ સાત જવાબ આવ્યો છે બે બરોબર પછી માઇનસ બે નીચે આવ્યા છે સાત હવે ઉપર ચાર આવ્યા છે ચોરસમાં આઈ ગયો છે જવાબ આવ્યો છે એક હવે ઉપર ન આવ્યા છે માઇનસ ચોરસમાં કાંઈ નથી જવાબમાં પાંચ પછી આવ્યું છે ઉપર કાંઈ નથી અને માઇનસ છે ચાર જવાબમાં છે સાત સોરી સાત નથી ત્રણ છે બરોબર હવે મેં તમને કહી દીધું કે જ્યારે આને શોધવાનું હોય બરોબર ત્યારે શું કરવું પડે ત્યારે બેનો સરવાળો કરવો પડે પછી જ્યારે આનું શોધવું હોય ત્યારે ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યાની બાદ બાકી કરવી પડે ઉપર હોય જ્યારે ઉપર અંક એક હોય ત્યારે આ જે જવાબ આપ્યો છે એની સાથે માઇનસ થાય એટલે કે બાદ બાકી થાય કાઢવાનું બરોબર અને જ્યારે અહીંયા ઉપરની સંખ્યા આપણે શોધવાની હોય ત્યારે આ બેનો સરવાળો થાય સમજાઈ ગયું આ ફરી વાર એક વખત બોલી દઈશ કામ કારણ કે આ વસ્તુ તમારે અત્યારે બીજા ધોરણમાં ત્રીજા ધોરણમાં બધાઈમાં આવે છે એટલા માટે કહી દઉં કે આવી રીતના જ્યારે કરવાનું હોય ત્યારે આ બેનો સરવાળો થાય અને આમાં માઇનસ થાય જે માઇનસ આવે એનો જવાબ અહીં મૂકી દેવાનો જાણે કે ચાર માંથી આપણે એક માઇનસ કરી નાખીએ ઉપર ચાર થાય નીચે એક ચાર માઇનસ કરો તો ચાર માંથી એક જાય તો કેટલા વધે ત્રણ આ ત્રણ છે ને એને મૂકી દેવાના હવે ચાર માંથી ત્રણ જાય તો એક આવી ગયો જવાબ હવે જો આ બેનો સરવાળો કરો સાત અને સાત માં બે ઉમેરો વત્તા કરો સાત ની અંદર બે એટલે કે આઠ અને નવ બે થઈ ગયા આ નવ મૂકી દો હવે આ નવ છે એને એક પર મૂકી દો હવે નવ માંથી સાત ને માઇનસ કરો કેટલા આવે બે આ જવાબ આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે શું નામ કારણ કે આપણે બીજા ધોરણમાં અને ત્રીજા ધોરણની અંદર વાંધો ન આવે કારણ કે બીજા ધોરણની અંદર શું થશે ખબર આ તો તમારે એક અંકની સંખ્યા એવી છે અત્યારે બીજા ધોરણની અંદર જ્યારે તમે કરશો ને ત્યારે તમને બે અંકની એવી છે ચોપન આપ્યા હશે બાસઠ આપ્યા હશે બોતેર આપ્યા હશે નવ્વાણું આપ્યા હશે આવી રીતની સંખ્યાઓ છે એની અંદર તમારે ઉમેરવાનું થશે જો તમને આવડશે તો જ આ વસ્તુ અત્યારે તમે પહેલા ધોરણની અંદર તમને યાદ હશે તો તમે બીજા ધોરણની અંદર બીજા ધોરણમાં તમને સરળ સરસ રીતે આવડી જશે તો ત્રીજા મહિના અંદર અને ત્રીજા ધોરણની અંદર સો નો અંક હશે 125 147 293 500 68 આવી રીતના સંખ્યા આવશે એમાંથી તમારે માઇનસ અને પ્લસ કરવું પડશે બરોબર તો તમને અત્યારથી તમે આ વસ્તુ શીખી જશો તો તમે બીજામાં ત્રીજામાં વાંધો આવશે નહીં હવે આનું આપણે શું કરવાનું સરવાળો બરોબર તો સાતમાં બે ઉમેરે તો આઠ અને નવ બરોબર અહીંયા નવ ઉમેરો નવ માંથી બે માઇનસ કરો સાત આવી જાય બરોબર હવે અહીં ઉપર સંખ્યા એક છે નીચે સંખ્યા અહીં વચ્ચે સંખ્યા એક નથી શું કરવું પડે બાદ બાકી નવ માંથી પાંચ ને માઇનસ કરો કેટલા વધે તો કે નવ પાંચ પછી છ સાત આઠ નવ બરોબર કેટલા આવશે ચાર અહીંયા ચાર તો અહીંયા ચાર ઉમેરો નવ માંથી ચાર માઇનસ કરો પાંચ આવી ગયા હવે અહીંયા નીચે સંખ્યા એવી છે ઉપર કાંઈ એવું નથી તો આપણે શું કરવાનું આ બેનું શું કરવાનું સરવાળો બરોબર તો ચાર વત્તા ત્રણ એટલે કે ત્રણ ને ત્રણ છ ને એક સાત તો સાત મૂકી દીધો સાત માંથી ચાર માઇનસ કરો તો ત્રણ આવી
કે 6 માંથી 6 માઈનસ 5 પછી 3 જવાબમાં 2 પછી 1 છે ઉપર ખાલી છે માઈનસ 8 જવાબમાં 1 બરોબર હવે ઉપર ખાલી છે નીચે 5 છે કેટલા છે 2 પછી ઉપર 5 અહીંયા 5 માઈનસ આમાં કાઈ નહીં અહીંયા શું એક છે તો કે 4 કેટલા એકા 4 હવે આપણે શું કરવું પડે અહીંયા 6 માંથી 5 ને કાઢીએ તો કેટલા વધે 1 બરોબર અહીં 1 મૂકી દો તો 6 માંથી 1 જાય તો કેટલા વધે 5 હવે આ ઉપર સંખ્યા એક છે અહીંયા સંખ્યાનો કેરી તો આ બે શું કરવું પડે સોરી એવી રીતના નહીં હવે અહીંયા આપણે 3 માંથી 2 ને માઈનસ કરીએ તો 1 બરોબર શું કામ કારણ કે બે સંખ્યા એક જ સરખી છે એટલે 3 માંથી 2 માઈનસ કરો તો 1 આવે બરોબર છે 3 માંથી 1 જાય તો 2 હવે આ બે નો સરવાળો 8 માંથી 8 માં 1 ઉમેરો તો 9 અહીંયા 9 મૂકી દો 9 માંથી 8 જાય તો 1 બરોબર છે હવે પાછળ આ બે નો સરવાળો 5 6 ને 1 7 એને 7 મૂકી દો 7 માંથી 5 માઈનસ કરો 2 વધે બરોબર હવે 5 માંથી 4 કાઢો તો 1 અહીંયા 1 મૂકી દો 4 5 માંથી 1 કાઢો ના તો હું વધે તો કે 4 સોરી 5 માંથી 4 કાઢી નાખો તો 1 વધે 1 હવે એની પછીની સંખ્યા આવશે નીચે 3 જવાબમાં કેટલા છે 6 હવે ઉપર આઈ નીચે 3 નીચે 7 અહીંયા 3 માઈનસ 3 અહીંયા 3 1 પર કાંઈ નથી નીચે 2 અહીંયા 0 એક મોટો
बी तो आठ माइनस बराबर चार पची माइनस बे बराबर छ पची जीरो बराबर नौ पची नौ माइनस छ बराबर त्रण माइनस बराबर एक पांच माइनस बराबर एक पची माइनस त्रण बराबर त्रण पची जीरो बराबर छ सात माइनस बराबर छ पची सात माइनस बराबर जीरो एक माइनस बराबर जीरो पची आठ माइनस एक बराबर सात तो बत पची बत एक बराबर आठ पची सात माइनस खाली जगह पांच पची खाली जगह माइनस ત્રણ બરાબર બે અને પછી ખાલી જગ્યા માઇનસ ત્રણ બરાબર છ બરોબર છે હવે આપણે શું કરવાનું ઊભા કર્યા એવી રીતે જ આડા સરવાળા બાદબાકી કરવાના છે બરોબર તો આઠ માંથી ચાર જાય તો ચાર બરોબર પછી છ સાત ને આઠ આઠ માંથી બે જાય તો છ પછી નવ ના નવ નવ માંથી ત્રણ કાઢીએ તો છ અહીંયા છ નવ નવ માંથી છ કાઢો તો કેટલા વધે ત્રણ બરોબર છે એવી રીતે પાંચ અને એક છ અહીંયા છ મૂકો છ માંથી પાંચ ગયા તો એક લીધો બરોબર અહીંયા પાંચ માંથી એક કાઢો ચાર પાંચ માંથી ચાર કઈ કાઢે એક વધી ગયો બરોબર છે હવે આપણે અહીંયા ત્રણ એક છે અહીંયા આપણે શું કરવું પડે તો કે જીરો ને ત્રણ જ મૂકવા પડે શું મૂકવું પડે જવાબ ત્રણ એક નીચે ત્રણ એક હા બરોબર છે સરવાળો કરવાનો ત્રણ ને ત્રણ છ બરોબર તો છ માંથી ત્રણ કાઢીએ તો ત્રણ હવે અહીંયા છ મૂકી દો એટલે ત્યાં જીરો આવ્યો છે છ માંથી જીરો માઇનસ થાય એટલા માટે બરોબર હવે આવશે અહીંયા છ છે અહીંયા સોરી અહીં સાત છે અહીંયા છ છે તો સાત માંથી છ માઇનસ કરીએ તો કેટલા વધી જાય પછી અહીંયા સાત આવ્યો છે અહીંયા જીરો આવ્યો છે તો અહીંયા આપણે જીરો જ મૂકવો બરોબર સોરી સાત માંથી સાત જાય તો જીરો શું કરવું પડે સાત માંથી સાત જાય તો જીરો અહીંયા પણ એક માંથી એક જાય તો જીરો અહીંયા સાત આવ્યા છે અને અહીંયા આઠ આવ્યા છે તો આપણે અહીંયા કેટલા મૂકવું આપણે એક આઠ માંથી સાત માઇનસ કરો એક બરોબર હવે એટલે આઠ માઇનસ એક કરો એટલે સાત વધી ગયા બરોબર છે હવે આવશે હવે આઠ આઠ ને નવ બરોબર તો નવ માંથી એક કાઢીએ તો આઠ થઈ જાય સાત માંથી આપણે પાંચ માઇનસ કરવાના તો સાત માંથી પાંચ માઇનસ કરીએ તો કેટલા વધે આઠ નવ સોરી પાંચ છ સાત આઠ છ ને સાત બે છ અને સાત બરોબર તો સાત માંથી બે માઇનસ કરો પાંચ આવે ત્રણ ને બે પાંચ સરવાળો પછી પ્રવૃત્તિઓ પાંચ નાની ચકલીઓ એક બે ત્રણ ચાર પાંચ પાંચ નાની ચકલીઓ આવી મારે દ્વાર એક ઉડી ગઈને ને રહી ગઈ ચાર એક બે ત્રણ ચાર એટલે એક સરસ મજાનું જોડકણા જેવું ગીત તમને કવિતા આવી છે એની પછી આવશે ચાલો ગૃહ કાર્ય કરીએ કાલ તો રજા છે એટલે પરમ દી કરવામાં આવશે એટલે કે આપણે ડાયરેક્ટલી સોમવારે